હેલો માઇ નેમ ઇસ રાહુલ મકવાના એન્ડ ઇન ધ લાસ્ટ વિડીયો વી જસ્ટ કમ્પ્લીટેડ કે હાઉ ટુ અક્વાર ધ મેમ્બરશીપ ઓફ ધ કંપની રાઈટ તો આપણે ટ્વેલ્થ એસપીનું જે ફોર્થ ચેપ્ટર છે દેટ ઇઝ મેમ્બરશિપ એ આપણે કરતા હતા એન્ડ ધીસ વિલ બી ધ પ્રોબેબલી ધ લાસ્ટ વિડિયો ઓફ ધીસ ચેપ્ટર સો આ વિડીયોમાં આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે રાઈટ ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક ટર્મિનેશન ઓફ મેમ્બરશીપ રાઇટ સો આપણે એ તો જોઈ લીધું વોટ ઇઝ મેમ્બરશીપ હુ ઇઝ અ મેમ્બર કેવી રીતના મેમ્બર બની શકાય હુ કેન બીકમ અ મેમ્બર

બટ જ્યારે એ જ રજિસ્ટર ઓફ મેમ્બરશિપમાંથી મેમ્બર્સમાંથી તમારું નેમ ડિલીટ થાય છે ધેન યોર મેમ્બરશીપ કમ્સ ટુ એન એન્ડ એન્ડ ઇટ ઇઝ નોન એસ ટર્મિનેશન ઓફ મેમ્બરશીપ તો એવું તો ક્યારે બનશે કે તમારી જે મેમ્બરશીપ છે એ ડિલીટ થઈ જશે તમને કંપનીવાળા છે એ તમારી રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી તમારું નેમ ડિલીટ કરી નાખશે વેન ધીસ વિલ બીકમ પોસિબલ રાઇટ સો લેટ સી કે કયા સર્કમસ્ટેન્સીસ એવા હોય કે જ્યારે તમારું મેમ્બરશીપ છે એ કંપની કેન્સલ કરી નાખે છે ડિલીટ કરી નાખે છે ફર્સ્ટ ઇઝ ટ્રાન્સફર ઓફ શેર્સ મતલબ કે તમે તમારા શેર્સ અગર કોઈ પણ બીજા પર્સનને ટ્રાન્સફર કરતા હોય તો ઓબ્વિયસલી તમારા શેર્સ રહેતા જ નથી તો તમારું નેમ છે એ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાંથી ડિલીટ થશે અને જેને તમે શેર્સ ટ્રાન્સફર કરો છો તમારા ફ્રેન્ડને કે તમારી ફ્રેન્ડને એના નામ ઉપર એ મેમ્બરશિપ જતી રહેશે સો તમારું નામ છે એ ટ્રાન્સમિટ થઈ જશે સો દેટ ઇઝ ધ ફર્સ્ટ મેથડ સેકન્ડ ઇઝ બાય ટ્રાન્સમિશન ઓફ શેર્સ ટ્રાન્સમિશન ઓફ શેર્સનો મતલબ કે કોઈપણ પર્સન જેના નામ ઉપર શેર્સ છે ફોર એક્ઝામ્પલ પર્સન એ તો પર્સન એ છે જેના અત્યારે નામ ઉપર શેર્સ છે એની મેમ્બરશિપ પણ છે એ પાસિસ હવે મતલબ કે એની ડેથ થઈ જાય છે રાઈટ યા તો ધેટ પર્સન ઇ બીકમ્સ ઇન્સોલ્વેન્ટ મતલબ કે એની ડેથ છે એ બહુ વધી જાય છે અસેટ કરતાં હી ઇઝ ડિક્લેર્ડ ઓફ અનસાઉન્ડ માઇન્ડ મતલબ કે પાગલ થઈ જાય છે સો ઇફ સચકાઈન્ડ ઓફ થિંગ ઇઝ હેપનિંગ તો એના જે શેર્સ છે એ ઓટોમેટિકલી બાય ઓપરેશન ઓફ લો મતલબ કોર્ટ કે લોની લો બાય લો ઓટોમેટિકલી એના જે લીગલ રિપ્રેઝેન્ટેટિવ હોય એના નેમ ઉપર ટ્રાન્સફર થઈ જવાના છે તો એવું થશે કે જે ઓરિજિનલ મેમ્બર છે જે પાગલ થઈ ગયું છે જેની ડેથ થઈ ગઈ છે એ પર્સનના નામ ઉપરથી શેર્સ છે એ હટી જવાના છે ડિલીટ થઈ જવાના છે એની મેમ્બરશીપ પણ ખતમ થઈ જવાની છે અને જે એનો લીગલ રિપ્રેઝેન્ટેટિવ છે જેને શેર્સ મળ્યા છે એના નેમ ઉપર મેમ્બરશીપ અને શેર્સ ટ્રાન્સફર થઈ જશે સો ધેટ ઇઝ ધ ટ્રાન્સમિશન ઓફ શેર્સ નેક્સ્ટ ઇઝ બાય ફોર ફીચર ઓફ શેર્સ હવે આ થોડુંક તમે ધ્યાનથી સમજો કે ફોર ફીચરનું મિનિંગ શું થાય પહેલાં તમારે ફોર ફીચર સમજવું પડશે તમને

જ્યારે ઇનિશિયલી કંપની સ્ટાર્ટ થઈ હતી એ ટાઈમ ઉપર શેર્સના જે પૈસા હતા કંપની એ ઇન્સ્ટોલમેન્ટમાં મંગાવતી હતી મતલબ કે તમે વન લાખ રૂપીસના શેર્સ પરચેસ કરવાના હોય કોઈ પણ કંપનીના તો તમારે અત્યારે આખા એક લાખ રૂપિયા વન લાખ રૂપીસ પૂરું પેમેન્ટ નથી કરવાનું તમારે ઇન્સ્ટોલમેન્ટમાં કંપની છે એ પૈસા મંગાવશે તો પહેલાં આવી સિસ્ટમ હતી તો ત્યારે એવી પ્રોબ્લેમ થતી હતી કે માની લો ફોર ઇન્સ્ટોલમેન્ટ છે વન લાખ રૂપીઝના ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડના મેં ફર્સ્ટ ફિફ્ટી થાઉઝન્ડ તો ભરી દીધા

રાઈટ એની પાસે રાખી લેશે અને તમારા શેર્સ પણ તમને જપ્ત કરી લેશે અને તમારા શેર્સ છે એને માર્કેટમાં સસ્તા ભાવે સેલ કરી નાખશે મતલબ કે તમારા જે પૈસા તમે જે પહેર્યા હતા એ તમારા ટોટલી ગયા આવા ટાઈપનું જો થાય ધેન ઇટ ઇઝ નોન એઝ ફોર ફ્યુચર ઓફ શેર્સ રાઈટ એટલે કે આમાં તમારું મેમ્બરશીપ છે એ કેમ કેન્સલ થશે મેં મારી જ્યારે શેર્સના ઇન્સ્ટોલમેન્ટ પહેલાં બે પે કરી દીધા થર્ડ ઇન્સ્ટોલમેન્ટ પણ પે કરી દીધું અને મારું નામ છે એ રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં અગર એન્ટર થઈ ગયું હોય રાઈટ પછી હું જો ઇન્સ્ટોલમેન્ટ પે નથી કરતો મતલબ કે હું ઓનર નથી ગણાતો કેમ કે મેં પૂરું પેમેન્ટ નથી કર્યું તો પછી કંપનીવાળા છે એ મને નોટિસ મૂકીને હું હજી પૈસા નથી આપતો તો મારું નેમ છે એ મેમ્બર્સ રજિસ્ટરમાંથી કાઢી નાખશે અને મારા શેર્સ છે એ જપ્ત કરી લેશે રાઈટ પૈસા જપ્ત કરી લેશે અને બીજાને સેલ કરી નાખશે તો આવા કેસમાં પણ મારી જે મેમ્બરશીપ છે તો કેન્સલ થઈ ગઈ બિકોઝ આઈ હેવ નોટ પેડ ધ ફૂલ અમાઉન્ટ ઓફ ધ મની સો ધેટ ઇઝ ધ થર્ડ વે ઇન વિચ ટર્મિનેશન ઓફ મેમ્બરશીપ કેન બી ડન ફોર્થ

આ સિચ્યુએશન તો પ્રોબ્લેમ તો એક જ છે પણ કંપની એના સોલ્યુશન્સ અલગ અલગ રીતના કાઢે છે 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 અમુક કંપની જ એટલે એવા જેવા લોકો એના એના શેર્સ કરી કરી લે લે મતલબ સેકન્ડ ઓપ્શન એવો છે જો હવે તમે શેર્સ જપ્ત કરો તો કંપનીને તો તમને ફાયદો થવાનો છે બટ એનાથી તમારી જે રેપ્યુટેશન છે માર્કેટની અંદર એ થોડી એવી થઈ જાય કે ભાઈ કંપની છે એણે મારા પૈસા લઈ લીધા સો તમને કંપની માટે થોડું મંદુખ રહી જશે અને કંપનીની એક નેગેટિવ ગુડવિલ છે નેગેટિવ ઇમ્પ્રેશન છે પડી જશે તમારા માઇન્ડની અંદર સો ફોર ફ્યુચરના અમુક ડિસએડવાન્ટેજ પણ છે તો એનો થોડો સેકન્ડ રસ્તો લિયન ઓન શેર્સ હવે લિયન ઓન શેર્સમાં વાળા શું કરે કે તમે જ્યાં સુધી પૂરું પેમેન્ટ કરતા નથી ત્યાં સુધી તમને અમુક રાઇટ્સ છે એ આપશે જ નહીં વોટિંગ રાઇટ્સ નહીં આપે રાઇટ તમને ડિસિઝન મેકિંગમાં ઇન્વોલ્વ નહીં કરે પછી તમે શેર્સને ટ્રાન્સફર મતલબ કે બીજાને સેલ પણ ન કરી શકો જ્યાં સુધી તમે પૂરું પેમેન્ટ કરતા નથી અનલેસ યુ મેક ધ ફૂલ ડેટ ઓફ ધ કંપની મતલબ પૂરું પેમેન્ટ તમે જ્યાં સુધી કરતા નથી ત્યાં સુધી તમે તમારા શેર્સની ટ્રાન્સફર બીજા પર્સનને ન કરી શકો રાઈટ સો અગર આવું કર્યું હોય ધેન ઇટ ઇઝ લિયન ઓન શેર્સ અને જનરલી લિયન ઓન શેર્સ છે એ કંપનીવાળા શું કામ કરે એ કંપનીવાળા એટલા માટે કરે કે જેથી જે ડ્યુ છે જે બાકી પૈસા છે તમારી પાસેથી એ ફટાફટ રિકવર થઈ જાય એટલે તમારા જે રાઇટ્સને અમુક હક છે એ સીઝ કરી લેશે રાખી દેશે તમને હક જ નહીં આપે કોઈ પણ ટાઈપના એટલે તમે પૂરું પેમેન્ટ કરશો જલ્દીથી સો દેટ ઇઝ લિયન ઓન શેર્સ સો લિયન ઓન શેર્સ કરે તો અગર લિયન ઓન શેર્સ તમારા થતા હોય અને તમારા શેર્સ છે પછી તમે સેલ કરી નાખો લિયન ઓન શેર્સ કર્યા તો તમે એનું પૂરું પેમેન્ટ કરી દીધું પૂરું પેમેન્ટ કર્યા પછી તમે તમારા શેર્સ ટ્રાન્સફર કરી નાખો છો બીજા પર્સનને મતલબ કે તમે હવે કોઈ મેમ્બર રહેતા નથી સો તમારી મેમ્બરશીપ છે એ ટર્મિનેટ થઈ જશે સો ધીસ ઇઝ ધ ફિફ્થ ઓર ધ ફોર્થ વે ઇન વિચ કે તમારી શેર્સ છે એ ટ્રાન્સમિટ થાય છે એન્ડ ધ લાસ્ટ ઇઝ લાસ્ટ નોટ બટ લીઝ દેર આર અધર ઓલ્સો ફિફ્થ છે બાય રિડમ્શન ઓફ રિડિમેબલ પ્રેફરન્સ શેર્સ ઓકે હવે થોડું ધ્યાનથી સમજો આમાં થોડા ટેકનિકલ વર્ડ્સ વધારે છે રિડમ્શનનો મિનિંગ રીપેમેન્ટ રિડપ્શનનો મતલબ રીપેમેન્ટ કરવું રીડિમેબલ રિડિમેબલ મતલબ એવા જો રિડિમેબલ પ્રેફરન્સ મતલબ એવા શેર્સ કે જેનું આપણે એક સ્પેસિફિક ટાઈમ પછી રિડીમ કરવાના છે પૈસા પાછા આપવાના છે ફોર એક્ઝામ્પલ થોડો તમને આ બધા વર્ડ્સનો

તો મેં ત્રણ વર્ષ માટે કંપનીને પૈસા આપ્યા છે વન લેખ રૂપીસ અને થ્રી લેખ રૂપીસ શેર્સ પરચેસ કર્યા છે તો થ્રી યર્સ જ્યારે પૂરા થઈ જશે એટલે કંપનીએ મને ઓટોમેટિકલી મારા પૈસા પાછા આપવા જ પડશે તો એને પાછા પૈસા જે થતા હતા ત્રણ વર્ષ પછી આપવાના એ મને પૂરું પેમેન્ટ કરી દીધું તો એકવાર મને પૂરું પેમેન્ટ કરી દીધું મારા શેર્સનું મતલબ કે મારા શેર્સ હવે મારા શેર્સ રહ્યા નથી એ તો હવે કંપનીએ ખરીદી લીધા મતલબ કે પૈસા પાછા આપી દીધા તો મારું જે શેર હોલ્ડિંગમાં નેમ હતું એ નીકળી જશે ને મારી મેમ્બરશિપમાંથી પણ નેમ હતો નીકળી જશે એ નાઉ આઈ વિલ નોટ બી નો લોન્ગર અ મેમ્બર સો ધસ મારી મેમ્બરશિપ પણ એન્ડ થઈ જશે સો ધેટ ઇઝ ધ ફિફ્થ વે નાઉ સિક્સથ વે ઇઝ બાય મેકિંગ શેર અલોટમેન્ટ વોઇડ શેર અલોટમેન્ટ વોઇડ વોઇડ નો मीनिंग થાય ઇનવેલિડ રાઈટ વોઇડ નો મતલબ થાય ઇનવેલિડ મતલબ કે એ લો ની નજરમાં માન્ય ગણવામાં નહીં આવે ઇનવેલિડ ઓકે હવે આ થોડું ધ્યાનથી સમજો આપણે એવી વાત થતી હતી કે જ્યારે કંપનીને પૈસાની જરૂર પડે તો કંપનીવાળા એ માર્કેટમાં શેર્સને ઇશ્યુ કરશે રાઈટ અને આપણે લોકો એને એપ્લાય કરશી માની લો આપણે જે શેર્સને એપ્લાય કર્યું અને શેર્સનું અલોટમેન્ટ થયું પણ અલોટમેન્ટ કરવાની જે પ્રોસિજર છે કંપનીવાળા એ પ્રોવિઝન્સ લોના પ્રોવિઝન્સને ધ્યાનમાં રાખીને ફોલો કર્યું નથી મતલબ કે કંપનીએ શેર્સ આપવામાં કંઈક ભૂલ કરી છે કાંઈક લો જે રૂલ્સ ફોલો કરવાના હોય રૂલ્સ ફોલો નથી કર્યા તો જો આવું થતું હોય રૂલ્સ ફોલો કર્યા વગર કે ખોટા રૂલ્સ ફોલો કરીને અગર શેર્સનું અલોટમેન્ટ કર્યું હોય તો એને કહેવાય ઇરેગ્યુલર શેર અલોટમેન્ટ અને જો આવી રીતના ખોટી રીતના શેર્સ અલોટ ભૂલથી થઈ ગયા હોય તો એવા ટાઈપના અલોટમેન્ટના શેર્સ હોય એ વોઇડ ગણાય મતલબ ઇનવેલિડ ગણાય તો હવે થાશે શું કે મને ભૂલથી શેર્સ કંપની આપી દીધા રૂલ્સને ફોલો કર્યા વગર તો મારું નેમ તો એન્ટર થઈ ગયું હોય શેર હોલ્ડર્સ ને મેમ્બર્સ રજિસ્ટરની અંદર અને પછી ખબર પડી કે આ તો બધું ખોટું હતું તો જ્યારે એવી ખબર પડે કે ખોટું હતું તો જેટલા પણ શેર હોલ્ડર્સ એવા છે જેનું નેમ મેમ્બર્સ રજિસ્ટરમાં એન્ટર થઈ ગયું હોય શેર હોલ્ડર્સ રજિસ્ટરમાં એન્ટર થઈ ગયું હોય એમાંથી એનું નેમ બધાનું ડિલીટ થઈ જશે અને બધાના પાછા પૈસા પોતાના આપી દેવામાં આવશે સો અગર આવું થશે તો આવી રીતના પણ મારી મેમ્બરશીપ છે કંપનીમાંથી એન્ડ થઈ જશે સો દેટ ઇઝ મેકિંગ શેર અલોટમેન્ટ વોઇડ નેક્સ્ટ ઇઝ લિક્વિડેશન ઓફ કંપની લિક્વિડેશન ઓફ કંપની મતલબ કંપની બંધ થઈ જાય છે તો જ બંધ થઈ જતી હોય તો એના શેર હોલ્ડર્સે ન રહે એના એ ન રહે સો મેમ્બરશીપ તો એન્ડ થઈ જ જવાની હોય એ સિમ્પલ એઝ ધેટ એન્ડ લાસ્ટ બાય અમાલ ગમેશન ઓફ કંપનીઝ અમાલ ગમેશન મર્જર ઓફ કંપનીઝ મતલબ કે ટુ કંપનીઝ એક થાય છે માની લ્યો કે કંપની એ અને કંપની બી તો અહીં અત્યારે ટુ કંપનીઝ છે મેં કંપની એના શેર્સ પરચેસ કર્યા છે રાઈટ તો મારું નેમ છે રજિસ્ટર ઓફ મેમ્બર્સમાં કંપની એના નામ ઉપર હવે એ અને બી કંપની બે મર્જ થાય છે મતલબ એક થાય છે તો એ બે મળી ગઈ અને એ લોકોએ એનું કંપનીનું નવું નામ આપ્યું એ બી કંપની રાઈટ મારી પાસે શેર્સ હતા એ કંપનીના અમુક બીજા લોકો હતા જેની પાસે શેર્સ હતા બી કંપનીના રાઈટ હવે એ બે કંપની તો રહ્યો જ નથી એ નામની કંપની નથી રહી બી નાની કંપની પણ નથી રહી એ બંને મળી ગઈ છે અને થઈ ગઈ છે એ બી કંપની તો મારું જે નેમ છે એ કંપનીમાંથી એ નીકળી જશે મારી મેમ્બરશીપ એ કંપનીમાંથી નીકળી જશે આવી જશે એ બી કંપની મતલબ અત્યારે તો મારા શેર છે આ નામના ઉપરથી તો નીકળી ગયા આ કંપનીમાંથી તો નીકળી ગયા થસ મેમ્બરશીપ ઓફ કંપની એ ઓફ માય શેર્સ વિલ કમ ટુ એન એન્ડ સો ધેટ ઇઝ નોન એઝ મર્જર એટલે મર્જરથી પણ આવી રીતના કંપનીઝનું થઈ શકે છે ટર્મિનેશન રાઈટ સો વી સો ટોટલ એઇટ પોઈન્ટ્સ કે જેમાં ટ્રાન્સફર શેર્સ કરો તો તમે તમારા શેર્સ ટ્રાન્સમિટ થઈ જતા હોય કંપની તમારા શેર્સને જપ્ત કરી લેતા હોય યા તો લિયન એક્સરસાઇઝ કરતા હોય યા તો તમને રીપેમેન્ટ પાછું કરવાનું જો અમુક ટાઈમ ઉપર તો પણ તમારી મેમ્બરશિપ જતી રહેશે પછી ભૂલથી શેર એલોટમેન્ટ થઈ ગયું હોય કંપની બંધ થતી હોય યા તો બીજા સાથે મર્જ થતી હોય તો આવા બધા સિચ્યુએશન્સની અંદર તમારી જે મેમ્બરશિપ છે તે ટર્મિનેટ એટલે કે એન્ડ થઈ જશે સો ધેટ ઇઝ ધ લાસ્ટ ટૉપિક ઓફ ધીસ ચેપ્ટર ધેટ વોઝ ટર્મિનેશન ઓફ મેમ્બરશિપ રાઈટ ઓકે સો ઇટ્સ અ વેરી ઇઝી ચેપ્ટર અને વેરી બેઝિક ચેપ્ટર રાઇટ સો આને થોડું ધ્યાનથી તમે કરજો બિકોઝ ધીસ ઇઝ ધ વન ઓફ ધ ઇઝીએસ્ટ ચેપ્ટર ઓફ એસપી જો તમને આ ડિફિકલ્ટ લાગ્યું હોય તો તમે સમજી શકો છો કે બાકીના ચેપ્ટર્સમાં તમને થોડીક પ્રોબ્લેમ પડશે રાઇટ સો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ ચેપ્ટર અને મેં ટ્રાય પૂરેપૂરી એવી જ કરી છે કે તમને હું જેટલું બનેટું ડિટેલમાં ને પ્રોપરલી હરેક પોઈન્ટ છે એક્સપ્લેન કરી શકું રાઈટ સો એક્સપ્લેનેશન તમે બને તો આ વિડીયો છે એને અને આ ચેપ્ટરનો વિડીયો છે એને પાછો રિપીટ એકવાર કરજો રિવાઇઝ કરજો તો બાકીના ચેપ્ટર્સ છે તમને સમજવામાં ઈઝી રહેશે રાઈટ કેમ કે આમાં જે ટર્મ્સ મેં સમજાવી હશે તે આગળ પાછા ચેપ્ટર્સમાં હું નથી સમજાવવાનો રાઈટ સો પ્લીઝ આ ચેપ્ટરને તમે પૂરેપૂરું સરખી રીતના બે વાર ત્રણ વાર પાંચ વાર તમારે જેમ તમને અમુક મૂવીઝ હોય હોલિવૂડના એ ન સમજાતા હોય તમે એને રિપીટેડલી જુઓ તો એ રીતના તમે આને જુઓ તો તમને કોઈ નુકસાન નથી થવાનું સો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ ચેપ્ટર આ ચેપ્ટર બરાબર સમજી લેજો આગળના ચેપ્ટર તમને ઈઝી લાગશે જો આ ચેપ્ટર સરખું કર્યું હશે તો સો પ્લીઝ ટેક કેર ઓફ ધીસ ચેપ્ટર રાઈટ ઓકે સો થેન્ક યુ હેવ અ નાઇસ ડે